36 જેટલા સફાઈ કામદારોના ન્યાય માટે વીરપુર તાલુકા પંચાયત ખાતે આજ રોજ 24 કલાક અન્ન પાણીનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતર્યા. મહીસાગર જિલ્લાના વીરપુર ગ્રામ પંચાયતના 36 જેટલા સફાઈ કામદારોને છૂટા કરી દેવાતા ન્યાય માટે છેલ્લા 3 દિવસથી બેઠા છે હડતાલ પર. તેમ છતાં તંત્ર દ્વારા આંખ નીચે આંખ આડા કાન કરી દેવાતા વાલ્મીકી રામાયણમાં પ્રમુખ લાલજી ભગતની આગેવાની હેઠળ વીરપુર તાલુકા પંચાયત ખાતે 24 કલાક અન્ન જળનો ત્યાગ કરી વીરપુર ગ્રામ પંચાયતની સફાઈ કર્મીઓ દ્વારા રેલી યોજી વીરપુર તાલુકા પંચાયત ખાતે ઉપવાસ ઉપર ઉતર્યા હતા. સરપંચ જમવાનું આપે તેવા નારા સાથે રેલી યોજી હતી. વધુમાં વાલ્મીકી સમાજના પ્રમુખ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે, છેલ્લા 3 દિવસથી હડતાલ ઉપર ઉતર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે તાલુકાથી લઈ જિલ્લા કલેક્ટર સુધી પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સફાઈ કર્મીઓને ન્યાય મળ્યો નથી. શું કહેવું છે? આ સફાઈ કામદારોએ પગારની માગણી કરી હતી. આ સફાઈ કામદારોના ફક્ત મહિનાના પગાર 1000 રૂપિયા, અમુકને 1500 આપતા, તો આ પરિવારનું ગુજરાન ચલાવતા ન હતું. તેના કારણે આ લોકોએ માગણી કરી હતી, મારો પગાર અમને વધારો. પરંતુ આ પગાર વધારાના માગણીના કારણે આ સફાઈ કામદારોને છૂટા કર્યા છે. આ સફાઈ કામદારો 3 દિવસથી હડતાલ ઉપર છે, પણ કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી. તો આજે તાલુકા પંચાયતે આગળ તમામ સફાઈ કામદારો અન્ન પાણીનો ત્યાગ કરવાના છે. કોઈ જગ્યાએ રજૂઆત કરી છે ખરી? કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી હતી, મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે, તાલુકા વિકાસ સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે, પણ કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી. શું નામ છે તમારું? લાલજીભાઈ ભગત. છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ સફાઈ કર્મીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ગંદકીમાં કામ કરી અનેક લોકોના જીવ બચાવવાનું કામ કરે છે, છતાં નજીવા પગારમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. વીરપુર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો દ્વારા પગાર વધારવાની માંગણી કરતા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મીઓને કાઢી નાખતા સફાઈ કામદારો રસ્તા ઉપર ઉતરી પોતાનો હક માંગવા મજબૂર બન્યું પડ્યું છે. સ્વચ્છતાને લઈ અનેક જાહેરાતો કરી દેવામાં આવી છે, તો પછી પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય રાત દિવસ સફાઈ કરી અનેક લોકોના જીવ બચાવનારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સાથે કેમ અન્યાય? સ્વતંત્ર સફાઈ કર્મીઓના વારા આવશે કે કેમ તે જોવું રહ્યું. અમીન કોઠારીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર.